જ્ઞાન સિંધુ ને એજ ધ્યાન નદી ને મળવું જ્ઞાન સિંધુ ને જેમ છે તેમ જોઈ પ્રણમીને જેમ છે તેમ જોઈ શ્યાદ વાદ પ્રણમીને લખાયા સ્વ સંવેદન ઉર કરુણા ભરીને સ્વ સંવેદન કરુણા ભરીને મળશે મોક્ષ વાતમાં માં ભવ્ય ભવીને મળશે મોક્ષ વાત માં ભવ્યયા શુદ્ધ આત્મ ભાનમાં નિજ સ્વરૂપ ભજીને स्तुत आत्मभानमानी ज स्वरूप भजीने <repan> जाने जगत दादाने ज धून कवीने <repan> जान जगत दादाने ईज कवीने <repan> मड़व <repan> ज्ञान सिंधु ने एज અનાદિતિ અપરિચય જ્ઞાનનો અજ્ઞને અગ્ન પરિચય જ્ઞાનનો અજ્ઞને છતાં જગત નિર્દોષ ભાસ્યું છે સર્વજ્ઞને છતાં જગત નિર્દોષ ભાષ્યુ છે સર્વજ્ઞને ને સ્વરલિપિ અગોચર અમર ગીતમને लिपि अगोचर अमर गीतम् अनन्ताग्ने ओमशुद्ध प्रणमि अवस्थाने अनन्ताग्ने ओमशुद्ध प्रणमिलि अवस्थाने जने जगत दादाने ने दून कविने जाने जगत दादाने

સિંધુને એજ ધ્યાન જ્ઞાન ને એજ ધ્યાન નદીને મૂળ મહાકારણ વર્તી ને મૂળ મહાકારણ વર્તી ને દિયેક્ષર્ત ને હથે મોક્ષ મૂર્ત ને હથેળી મામૂર્તિ મૂર્તિને માણે મોક્ષ દાદા જણાવે આત્માર્થી માણે મોક્ષ દાદા જણાવે આત્માર્થી આજ મોક્ષ જોઈ જાણ જગતને જુહારીને આજ મોક્ષ જોઈ જાણ જગત ને જાણ જગત દાદા ને જ દૂન કવિ ને જાણ જગત દાદા ને એજ દૂન કવિ ને મળવ જ્ઞાન સિંધુ ને એજ ધ્યાન નદી ને नेज ध्यान नदी मुज्ञानीत राग वस्तु पूर्ण दादा कहे भरत भरतने वीतराग वस्तु पूर्ण दादा कहे भरत ने अगुरु लघु स्वभाव नगद मोक्ष वर्तने अगुरु જગત કલ્યાણ દેય જગાવે ભગવંતને જગત કલ્યાણ દે જગાવે ભગવંતને શુદ્ધ ભાવ નિરપેક્ષ આત્મ ધર્મ યજ્ઞ ને શુદ્ધ ભાવ નિરપેક્ષ આત્મ ધર્મ યજ્ઞ ને જાણ જગત

એ બધાને મોક્ષે લઈ ગયા હવે આ જે દાદા ભગવાન બધાને જ્ઞાન આપતા હતા એ દાદા ભગવાનને લોકો કેવી રીતે ઓળખે કેવી રીતે જાણે કેવી રીતે એમની પાસે આવે એવી ધૂન જ કવિરાજને દિવસ રાત રહ્યા રાખતી હતી જે પણ મળે એને કે ચાલો તમને જ્ઞાન અપાવી દો ચાલો તમને જ્ઞાન અપાવી દો એના માટે ઘણી ખટપટ કરેલી છે ઘણા મહાત્માઓ એવી રીતે દાદા ભગવાન પાસે આવેલા છે દાદા ભગવાને જે આ

બધા ભાવથી અભવ્ય હોય ભવ્ય હોય કે અભવ્ય હોય દરેકનો મોક્ષ નિશ્ચિત થવાનો થવાનો અને થવાનો જ છે દાદા ભગવાને એની ગેરંટી આપી છે એના ભાવ કદાચ આગળ પાછળ થાય પણ એ મોક્ષે જરૂર જરૂર અને જરૂર જાશે કારણ કે એને શુદ્ધાત્માનું લક્ષ્ય એટલે કે હું કોણ છું એનું ભાન દાદા ભગવાને કરાવી આપ્યું છે એને ઊંઘમાંથી પૂછો તો એ કહેશે કે હું શુદ્ધાત્મા છું એનું એને નહીં આ સંસારની અંદર આવ્યા પછી અનાદિથી સ્ટાર્ટિંગથી ક્યારે થી ખબર નથી તો જ્ઞાન જે હતું આ શુદ્ધ જ્ઞાન જે દરસલ અક્રમ વિજ્ઞાન એનું કોઈને અજ્ઞ એટલે કે અજ્ઞાની આપણને કોઈને હતું નહીં અપરિચય હતો આવો પરિચય હતો નહીં છતાં પણ દાદા ભગવાને આખું જગત નિર્દોષ જોયું છે કેમ કે દરેક જીવ પોતાના કર્મના હિસાબે જીવે છે પોતાની સ્વતંત્ર મરજીથી જીવતો નથી અને આપણે સામેવાળાને હંમેશા દોષિત જ જોઈએ છે કે તે આમ કરે છે તે આમ કરે છે તે આમ કરે છે જ્ઞાનીઓમાં અને અજ્ઞાનીઓમાં આટલો જ ફેર હોય છે દાદા ભગવાને આપણને એમની જેવી દશા હતી એવી દશામાં જ

આવી જશું સ્વયં સ્પૂર્ણ એટલે કે આપણને મને આ જોઈએ છે મને આ જોઈએ છે મારું 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 એ કરવાથી કેટલો મોજ આ અનામીને એટલે કે નામધારી ને મળ્યો તો એનો બધું આ ફળ અત્યારના મળી રહ્યું છે પણ દાદા ભગવાને પોતાની કરુણાથી આપણને મોક્ષમાં જ બેસાડી દીધા પોતે મોક્ષ સ્વરૂપ થયા અને આપણને પણ તે સ્વરૂપમાં બેસાડી દીધા ઓરિજિનલ કારણ જ્ઞાની પુરુષ જે આપણને આપણને કારણ મોક્ષ અહીંયા જ વર્તાવી દઈએ છે પોતે તો કારણ પોતે તો મોક્ષમાં વર્તતા જ હતા પણ આપણને પણ મોક્ષ અહીં હાજર મોક્ષ વર્તાવી દીધો અમૂર્તને એટલે કે આજે આજે અમૂર્ત જે છે એને હાથેડીમાં મોક્ષ આપી દીધો આવું કોઈ કાળે થાય એવું છે નહીં દાદા પોતે પણ મોક્ષ માનતા હતા અને આત્માર્થી એટલે કે આપણે પણ તે દશામાં જતા રહીએ એવું દાદા ભગવાન આપણને સ્વ સ્વરૂપમાં બેસાડી દીધા આજ એટલે કે આજે જ અને દાદા ભગવાન બેઉ મોક્ષ સ્વરૂપ જોઈ લ્યો જોઈ લ્યો જાણી લ્યો અને જગતને હવે કાયમના નમસ્કાર હસતા હસતા કરી દો અને આ જગતમાંથી છૂટા થઈ જાઓ ઋષભદેવ દાદાએ જે ભરત ચક્રવર્તીને જ્ઞાન આપેલું એ જ જ્ઞાન દાદા ભગવાને આપણને પણ આપેલું છે કેશ મોક્ષ અહીં જ હાજર જ રહીએ એવો મોક્ષ દાદા ભગવાને આપણને હથેળીમાં આપ્યો છે આપણું હવે ધ્યેય એક જ હોય કે આ જગતનું કલ્યાણ કેવી રીતે થાય જગત કલ્યાણ જે કર જેના જેની અંદર જગત કલ્યાણના ભાવ ઉત્પન્ન થઈ જાય તે ભગવંત સ્વરૂપને પામી જાય છે અને જેનો ભાવ પછી શુદ્ધ હોય કે જગતનું કેવળ કલ્યાણ જ થાય અને પોતાને કોઈ પણ જાતની અપેક્ષા ન હોય તો આત્મધર્મ ધર્મ એટલે કે હું શુદ્ધાત્મા છું એ યજ્ઞની અંદર એની આવતી

પંચમ સ્થાન કે જે છઠે વર્તે છે એ મોક્ષ મારા દાદા ભગવાન કડ જુગ નહોતું જે કડી આ છે તે એક મિનિટ એમાં એમાં જે વાક્ય છે ને બહુ સુપ છે અને એ અહિયાં આ જે લાઈન આવી છે ને એમાં આવે છે એક મિનિટ જ

અનાદિતી સમજાય પરમાણુ હા એટલે કે જે ચરામણ કર્યું હતું ને બુદ્ધિ થી જે બધું હવે જે બધા પરમાણુ ચાર્જ થયા હતા હવે એ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે એટલે કે જે ગાય જેમ ખાધું હોય પછી વાગોળે ને એટલે હવે દાદા ભગવાન આપણને દ્રષ્ટિ આપી છે એનાથી હવે જોઈ જવાનું એટલે એ બધા નિર્જરા થઈ જશે બુદ્ધિ થી જે બધું ભરેલું હવે અબુદ્ધ દશામાં લઈ જશે આપણને એટલે બુદ્ધિ હવે વિરમી જશે વિરમી જશે એટલે કે શાંત થઈ જશે બહુ સરસ બહુ સરસ બુદ્ધિ ખલાસ થઈ જશે હા અબુદ્ધ દશ દાદા કેતા હતા ને દાદા ભગવાન આપણને પણ ઈજ પોઝિશનમાં દાદા એ બેસાડી દીધા છે ધીરે ધીરે બુદ્ધિ નું ચલણ હવે ઓછું ઓછું થતું જાય છે મોક્ષ તો સુલભ છે પણ છે કે વડ મોક્ષાધિકારી આપણી સંમુખ છે मात्र चरणस्पर्श पापो भस्मि भूतछे चौदलोपरि साभूत अहं या संभारु ने અમેરિકા જતા હતા ને તો વેરાવો બહુ થતા હતા તો દાદા આ ગવડાતા હતા કે તમે અહીંયાથી થી સંભાળશો ને તો ત્યાં પોચી જશે તમે ચિંતા ના કરશો દાદા ના જયારે જવાના દિવસો આવતા ને આ પાછ ખુબ ગાવતા

તો સ્વભાવ જ છે ને આખો દિવસ ચૂત ચૂત કરે એ દાદા એ છે આ બુદ્ધિ નું તો ખરી રીતે દાદા ભગવાન એ જ આપણે એમની સાથે સંપર્ક કરી આપ્યો કે બુદ્ધિ છે શું પહેલા તો બુદ્ધિ ખબર જ નહોતી આપણે તો એવું સમજતા હતા કે હું જ છું બુદ્ધિ મારી છે બુદ્ધિ આ અને બુદ્ધિ તો શું છે એને પકડમાં ભી નહોતી આવતી

કારણ કે બુદ્ધિ શું છે એ મોક્ષ તરફ જવા ના દે બુદ્ધિ હોય જેને એ તો સંસારમાં જ ભટક ભટક કરાવે મોક્ષ તરફ તો જવાનો નામો નિશાન કરોડો મિલ દૂર લઈ જાય બુદ્ધિ આ તો આટલું મોટું પ્રકાશ મળ્યું અને જયારે ડાયરેક્ટ પ્રકાશ હાથમાં આવ્યું ત્યારે બુદ્ધિ ની ખબર પડી અને ત્યારે દાદા એ કહ્યું કે હવે બુદ્ધિબેન ને બાજુમાં બેસાડો બુદ્ધિબેન બાજુમાં બેસો આ તો તમે અમારું મોક્ષ બધું બધું ઉડાડી દેશો અમારો અને આ દાદાની નહી થી બુદ્ધિ ટેવ છે ને એનાથી જતી નથી હજુ પણ ક્યાંય કેટલી વખતે બુદ્ધિ પછી અમારે બુમા બૂમ કરવી પડે બુદ્ધિ બેન આઉટ ફ્રોમ હિયર નહીં તો તમે અમારું છે ને અમારું જે સુખ છે ને તમે અવરાઈ કાઢો છો ભારે ગળી અમારું સુખ અવરાઈ કાઢે બુદ્ધિ કારણ કે એનો સ્વભાવ જ એ છે નફો નુકસાન આમ કરીશ તો નફો થશે આમ કરીશ તો ફાયદો થશે આમ જઈશ તો આમ આમાંથી બહુ લાભ થશે આની જોડે સંબંધ રાખીશ તો મને કોક વખતે હેલ્પફુલ થશે આ બધું કોણ કરે કોઈ ફ્રેન્ડ બાય ચાન્સ મળી જાય ડોક્ટર બોક્ટર રસ્તામાં કઈ ફ્રેન્ડ સર્કલમાં કે આ બહુ મારા ખાસ ફ્રેન્ડ છે ડોક્ટર સાહેબ પછી તો બુદ્ધિ ઓન ધ સ્પોટ એનો ફણગો કાઢે કે એનું મોબાઈલ નંબર લઈ લો ને એની એડ્રેસ લઈ લો કોઈક દિવસે કામ લાગે

અને સાયન્ટિફિક સરકમ એવિડન્સ થયા તમને ડોક્ટરની ઓળખાણ થઈ તો એની મેરેજ તમને કઈ પ્રકારે હેલ્પફુલ થશે પણ એના પછી આગળ જે બધું વિચાર કરે છે ને કે આગળ જઈને મને થશે ત્યાં બુદ્ધિ અને પછી એટલા સુધી બોલે આ ઓળખાણમાં જઈશ ને તો ડોક્ટર મારી આમ નોર્મલી હજાર રૂપિયા ફી લે છે ને ઓળખાણ થઈ જશે તો પાંચસો રૂપિયા લેશે એવું બનતું હોય છે અરે આ મારા ફ્રેન્ડ છે ને આ ડોક્ટર સાહેબ ફ્રેન્ડ છે વાત કરો એમનું જરા બરોબર ઇલાજ કરજો અને રીઝનેબલ ચાર્જ કરજો આ રીઝનેબલ ચાર્જ કરજો એટલે શું બુદ્ધિ આવી ગઈ એટલે બુદ્ધિ આખો દિવસ જ કરાવે તમે દાદા એક વખત દાખલો આપેલો ત્યારે વિચારમાં પડી ગયા બેઠે ને ને બેસે તો તરત જ પેલા બુદ્ધિ શું વિચાર કરે એ સામે પેલી વિન્ડો વાળી સીટ છે ને ત્યાં બેસું ત્યાંથી હવા બહુ સરસ આવશે હવે આ બધું કોણ બતાડે છે ત્યાં બેસીશ તો બહુ ઠંડી હવા આવશે અને મજા આવશે આવું જ કામ કરે બુદ્ધિ એ દાદાએ શું કહ્યું કે બુદ્ધિની કેટલી જરૂર છે આપણે સંસાર વ્યવહાર ચલાવવા પૂરતી જરૂર છે ધંધો ધંધામાં જઈને બેસવાનું નોકરી કરવાની ત્યાંથી બધું પૈસા આવે ઘર બાર ચલાવવાનું કઈ પણ પેલું કઈ પેલું એને એક એનાથી તો બહુ સરસ દાખલો એક બીજું દાદાએ આપેલું એટલે બુદ્ધિ કેવું કામ કરે છે બુદ્ધિની ક્યારે જરૂર છે આપણા હાથ ઉપર કઈ મોટો પથ્થર પડી ગયો હોય ને બહુ મોટો પથ્થર પડી ગયો હોય એ પથ્થર હાથ બહાર નીકળતું ના હોય ત્યારે બુદ્ધિ દાદા દાખલા છે બોલો કે ત્યાં તે જગ્યા આટલી બુદ્ધિ ની જરૂર કે હાથ કેવી રીતે દબાઈ ગયો છે અને કેવી રીતે બહાર કાઢી લઉં બસ આટલી જરૂર છે બાકી તો દીદી શું જરૂર છે તમારે પણ આપણે એ ખબર ના હોવા બુદ્ધિએ બુદ્ધિ વાપરી નહી તો આ ડાયરેક્ટ પ્રકાશ ની જે દાદાએ ઓળખાણ કરાવી છે ને એ જ તમને મોક્ષ લઈ જાય ગજબની ઓળખાણ કરાવી છે બરાબર આનંદજી

આખું જે હલન ચલન થાય છે ને તે તેમાં પોતે ભાવ થી ભાવ નિંદ્રા એટલે ખબર નથી પડતી કે ભાવ અભાવ કર્યા કરે છે એનો ખ્યાલ પણ નથી અચ્છા અને યંત્રવ ક્રિયા ની એટલે મિકેનિકલ એજ કીધું

ये आपको लगता है ये सब जी रहे लेकिन ये तो सब मरे हुए हैं ऐसा अशुभ ने अशुद्ध मैकेनिकी उपयोग मैकेनिकी उपयोग एट्ले अशुभ अशुभ अशुद्ध मैकेनिकी मैकेनिकल मिकेनिकल एट कहवा उपयोग 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 पहले आप बताइए उपयोग क्या होता है उपयोग એટલે વપરાશ किसका वापरो वापरवू वापर वापर तो जो નો ઉપયોગ પોતાનો ઉપયોગ હું अच्छा जो आत्मा का प्रकाश का हूं 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 નો ઉપયોગ એટલે પણ એમાં આત્માનો ઉપયોગ אביનીતે અશુદ્ધ પણે કે अशुभ પણે વપરાય છે સમજાની હું કા ઉપયોગ કેસે હોતા હે મતલબ ક્યા હું કરતા હે ઉપયોગ अच्छा वो उपयोग कर का प्रकाश का उपयोग करता है ना आ, तो मैकेनिक चेतनता नहीं है खरे खर मूल चेतन नहीं है क्योंकि वो विभाविक भाव से हो रही है भरत भाई बताइए मिकेनी मतलब कि जैसे कोई मशीन रहता है ना वो कैसे काम करता है इसे ये मन वचन काया काम कर रहा है इसमें आ, आत्मा का अंश नहीं दिखता है क्योंकि ज्ञान अज्ञान है ना स्वरूप का भान नहीं है तो दो जैसे दो दो जैसे, दो जैसे जैसे जो चार्ज किया किया हुआ है मशीन जितना पावर है जब तक वो जैसे उसका डिजाइन किया हुआ है वैसे वो, वो वर्क करेगा इंडिविजुअल जो मन वचन काया है सबकी वो सब सबकी अवस्था के हिसाब से है जैसे एक अगर आप हथौड़ी लोगे तो हथौड़ी का उपयोग है मारने के लिए खिल्ला लोगे तो खिल्ला जो है अंदर जाएगा फिर वो ड्रिलिंग मशीन लोगे तो होल करेगा ऐसे सब प्रकृति अलग अलग है, सही हो है। ये व्यर्थ खर्चा हो रहा है मनुष्य जीवन का उद्देश्य मालूम नहीं है मतलब जीवन ऐसे ही गुजर जाता है जो अहिता मतलब कि स्वरूप का ज्ञान प्राप्त हो ऐसा कोई संयोग मिलता नहीं है अहिता मतलब के खुद का हित नहीं करना वैसे ही सब अच्छा। संयोग मिलते हैं जैसे चार्ज किया है वैसे ही मिलता है अच्छा मतलब उसमें सब व्यर्थ ही जाता है उस पूरा मनुष्य जीवन ऐसे ही चला जाता है अनादि से यही चल रहा है आगे वो है मैकेनिक वो भी यही मतलब मैकेनिक मस्ती मतलब जैसे, जैसे पावर है ऐसे वो मस्ती में रहता है जो पैसा जिस, जिसने हिस्सा सोचा है कि मैं पैस, मैं डॉक्टर बनूंगा डॉक्टर बन के उसके अंदर खुश रहता है कोई वकील बनता है तो वकील बन के उसमें खुश रहता है कि हाँ हाँ मैंने मैंने ये किया मैंने ये किया हकीकत में जो पहले परमाणु जो चार्ज किए है वो हिसाब से अभी फल आ रहा है उसकी मस्ती में रहते हैं और पुरगली पश्चिम पुरगली पस्ती मतलब पूरण गलन करना जो पस्ती की कोई वैल्यू नहीं रहती है ना वैसे जब पूरण गलन होते रहता है पस्ती रहती है पस्ती जो न्यूज पेपर रहता है जो वेस्टेज जो, रहता, 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 रहता है उसका कोई ज्यादा वैल्यू नहीं रहता है आप नया नया पेपर समझो दस रुपए का आता है उसको पस्ती में डालोगे तो उसका दस पैसा आता है वैसा ये सब चीज चला मनुष्य जीवन वैसे ही वेड़फाट हो जाता है का कोई वैल्यू नहीं है ऐसा कहना चाहता हाँ पूरण गलन जो होता है जो पूरण गलन जो होता है वो पस्ती के हिसाब से होता है मतलब बल्क रहता है लेकिन उसका कोई वैल्यू नहीं रहता है मैकेनिकी विकृत मतलब जो है ये क्या मैके मतलब जगरता। लड़ता झगड़ता मतलब मारा मारी मतलब क्रोध मान माया लोभ जो आता है ना राग द्वेष वो मैकेनिज्म की सब विकृति है मतलब अप्रोप्रिएट नहीं है विकृत सुकृत होता है एक होता है सुकृत मतलब एकदम अच्छा वाला ड्राइंग जो अच्छा रहता है तो क्या अच्छा अच्छा आकृति निकाला है और जो टेढ़ा मेढ़ा रहता है उसको विकृत बोलते हैं ये मानसिकता के ऊपर है वो सब में नहीं है ऐसा कहना चाहते हैं। हाँ, नॉर्मल नौर्म, नॉर्मल नहीं है, फले बोले तो एक... जो है फलता ऐसा हाँ, मतलब की ज्ञान ज्ञान मिलने के बाद मैं कौन हूँ ये जानने के बाद हर कार्य में हम अपने आप को अलग रखते हैं और ये क्रिया जो हो रही है उसको हम देख सकते हैं तो उसको बोलते हैं उपयोग पूर्वक का कार्य और वो कार्य फलता है और जो रिजल्ट आता है वो उधर अपना सूझ बोलती है सूझ जो हमने तभी जो सूझ 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 दिखाई है ना ज्ञान की सूज, वो सूज वहां पे काम करती है ज्ञान की सूझ काम करती है सूझ क्या समझे मतलब सूझ हाँ मतलब हाँ, हाँ जो हम, हम, हमारे पास जो ज्ञान है ना उसका जो उपयोग करते हैं उसको सूझ बोलते है तो तो जी परिणाम बोले से परिणाम मतलब जो रिजल्ट रिजल्ट देखने में आता है ना जो जो हम कार्य किया आज आप सुबह से समझो जो भी कार्य करते हो शाम तक उसका फल मिलता है तो जो रिजल्ट आता है ना उसको रिजल्ट बोलते हैं ना फल फल जो आता है उसको रिजल्ट बोलते हैं आ, 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 तो रिजल्ट तो पता चलता है हाँ जी सूज वहां पर काम किया है उसको सूझ बोलते हैं कि वो समझ में आता है ना बाद में अच्छा। वो वो चीज समझ में आती है हमको कि हाँ ये ऐसा हुआ करके मतलब जो, जो परिणाम होता है वो सूझ में परिणाम परिणाम हो जाता है ऐसा बोलना चाह रहे हैं परिणाम जो आता है उसको हम समझते हैं ना बाद में उसको सूझ बोलते हैं अच्छा अच्छा उसको सूझ बोलते हैं अच्छा फिर अच्छा, अच्छा, है। अच्छा, वही कीर्ति इच्छे तेनु फल अहिचे मतलब ये जो बता रहे हैं कि जो आ, वो जो अपना कीर्ति का फल जो है जो बाहर अभी ले लेते हैं उसको अभी दादा भगवान कहते थे कि आज किसी ने दान किया और तख्ती लगा दी उसके पे मैंने दस हजार रुपया दान किया है तो उसका जो उसका जो फल रहता है वो यही यही जीवन में वो समाप्त हो जाता है वो आगे कैरी फॉरवर्ड नहीं होता है ना उसमें चला जाता है वो अगर जागृति पूर्वक निरपेक्ष दानी शाश्वत ये तो. मतलब मैं कौन हूँ जागृति के साथ जो भी क्रिया होती होती है उसका कोई मोल नहीं है उसका कोई वैल्यू नहीं है आउट ऑफ वैल्यूएशन वाला वो क्रिया है और जो दानी है मतलब दादा भगवान ने हमको मोक्ष का दान की, दान दिया है उन्होंने कोई अपेक्षा रखी नहीं है वही मेन सदगुण है और संसार के अंदर अगर दान करते हो तो उसके अंदर कोई अपेक्षा नहीं नहीं रखते हो तो वो भी आपके अंदर एक मनुष्य के अंदर एक सदगुण है वो अनंत शक्ति व्यक्त का प्रयोग निष्पक्ष आंतरिक भूलो ये अनंत शक्ति शक्ति व्यक्त का उपयोग क्या बता रहे मत, मतलब आत, आत्मा की जो शक्ति है ना वो अनंत है और मैं आत्मा स्वरूप से जो जो डीलिंग करता हूं वो खुद के लिए उपयोगी है खुद का उपयोग जो बोलते हैं ना व्यक्त का मतलब कि उसको एक्सप्रेस करना अपने आप में एक्सप्रेस करना निष्पक्ष पाते मतलब कि कोई मैं शुद्धात्मा ही हूँ और ये मन वचन काय से तद्दन भिन्न ऐसा मैं शुद्धात्मा हूं तो ये प्रकृति के साथ निष्पक्ष हो जाना और खुद की जो मिस्टेक्स है वो अंदर जो हमको जो बाहर किसी को दिखाई नहीं देती है वो इंटरनल हमको भूल को शोधना है गोतना गोत मतलब की जब आत्मा व्यक्त हो जाता है तो उसको हाँ तो होगा ये दादा भगवान की कृपा से हुआ है तो अभी उसका यूज करो जितना हो सकता है ऐसा और जात के प्रति निष्पक्ष हो जाना उसका फेवर नहीं लेने का कोई भी कोई भी संजोग के अंदर केवल सब आत्मा सुख जो जो शुद्ध उपयोग की बात कर रहे हैं जी समझ जय सत्य कोई भूल चुकते ही है तो माफ जो केशवानंद जी आना बहुत सारा बहुत सारा वेरी गुड वेरी गुड अपवाद में गए अच्छा वंडरफुल जय सचिदानंद गायो गायो तेरे खबर न होती हां कहीं हां <laughs> पर दादा कहता था ना कि तुम बोलो ने तो इनाति बदु उगार थो या एब्सोल्युटली एब्सोल्युट जय सचिदानंद जय सचिदानंद जय सचिदानंद दीपक जी साहब जय सचिदानंद जय सचिदानंद भरत भाई जी जी आप बुक नंबर 54

સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જેટલો પ્રેમ વધારે તેટલી ચીકાસ વધારે સ્ટાર્ટિંગ પોઈન્ટ જેટલો જેટલો પ્રેમ વધારે તેટલી ચીકાશ વધારે તે સારામાંય અને ખોટામાંય ચિકાસ બહુ હોય इसलिए फाइल को निकाल जल्दी ना थाए ओके तो હવે આ બહુ મોટી વસ્તુ છે દાદા દાદા શું કેવા માંગતા હતા કે ભાઈ આપણે આજે સંસારમાં જે આપણે ભાઈએ જે પ્રેમની વાત કરીએ છે જ્યારે હસબન્ડ વાઈફ હોય માં બાપ છોકરા સાથેનો પ્રેમ હોય એ બધું ઘાટવાળા પ્રેમ એમાં બધું જયારે પ્રેમની ત્યાં વાત જ કરે ને ત્યાં ચીકાશ જ હોય કે મને તારા વગર ચાલતું નથી વાઇફ હસબન્ડ ને કે હસબન્ડ વાઇફ ને કે મને તમારા વગર ગમતું જ નથી હવે એ ત્યાં બધું ઘાટ પ્રેમ હોય આપણે આ વિજ્ઞાન પછી તો કેવું પ્રેમ થયું કેવો પ્રેમ મળ્યું દાદા પાસેથી કે ઘટે નહીં અને વધે નહીં પરમનન્ટ પ્રેમ મળ્યા કરે અને એ કેવો પ્રેમ એની અંદર શુદ્ધાત્માનું લક્ષ હોય નિરંતર કે આ બાહ્ય તો એ તો બધું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બરોબર છે ગીતાબેન છે અમારા મમ્મી છે આ બધા ફાધર છે પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો શુદ્ધાત્માનું લક્ષ હવે જ્યારે પહેલું પ્રેમ હોય ને તો એમાં વારે ઘડી ચિકાસ થઈ જાય એટલી બધી ચિકાસ હોય કે પૂછો નહીં એક શબ્દ ભી તમે આગુ પાછું બોલી દો ને વાઇફ ને કે હસબન્ડ ને વાત ખલાસ થઈ ગઈ ખરેખર ચાર દિવસ સુધી વાત ના કરે તમારી સાથે અને પછી પછી એમાં વ્યવહાર માંથી બી ખબર પડી જાય ભાઈ દાદા કે છે કે સાચો પ્રેમ તમે જોયું ઘણા બધા કે ઘરમાં આવીને દાદા ને વાત કરે કે દાદા મારા તો ઘરમાં બહુ સરસ છે મારા વાયુ બહુ મારી બહુ સેવા કરે છે મારા હસબન્ડ તો મારા બહુ ગજબ ના છે પછી દાદા કે જે દિવસે માર ખાશે ને ત્યારે ખબર પડશે તમને ત્યાં સુધી એવું જ એમ લાગે કે બહુ સારા છે પણ જે દિવસે કોઈ દિવસે કહી દે

તો હસબન્ડ ગુજરી જાય ને કે અથવા વાઈફ મરી જાય ને તો તરત જ એની સાથે ઠાઠડીમાં એ મરી જાય લાગી જાય એમની સાથે સાચો પ્રેમ હવે દાદા એ કેટલી બધી સીમા આપી છે કે આ સીમા આવો આને પ્રેમ કહેવાય તમે સાચું પ્રેમ છે કે મને તમારા વગર ચાલતું નથી અને આ તો પછી તમે એમની સાથે મરી જાવ ને ત્યારે ખબર પડશે કે તમારો સાચો પ્રેમ છે કે નહીં ના ના પછી આ તો રાઠડીમાં ના જવાય આ તો ના જવાય ત્યાં પ્રેમ ખલાસ થઈ જાય છે તમારું પ્રેમ તો જ્ઞાની પુરુષ સિવાય હોય જ નહીં જ્ઞાની પુરુષ સિવાય પ્રેમ તમને ક્યાંય મળશે બી નહીં પ્રેમ ની ડેફિનેશન જ નહીં મળે તમને આ સંસારમાં જ્ઞાની સિવાય પ્રેમ તમને ક્યાંય મળે નહીં આ શબ્દ જ નહીં વાપરવાનું સંસારમાં કારણ કે આનું રહસ્ય ખુલ્લું કરી દીધું કે પ્રેમ કેવું છે સંસારમાં ચિકાશ વાળું હવે ચિકાશ કેવી હોય કે તમે આમ આમ કરો ને તો સાફ જ ના થાય સાફ જ ના થાય દમ નીકળી જાય બધું એસિડ નાખીને ચિકાસ સાફ કરવી પડે અને સાફ સાફ કરે તો એ ડાઘો થઈ જાય ત્યાં કોઈ કરીને ઉપર ડાઘો બી ના ઉતરે એવો કેવો પ્રેમ એટલે દાદા કેવી ડિટેલમાં કલ્પના કરી છે કે આ ચિકાસ વાળું છે એમાં એટલે એ ફાઇલ નો જલ્દી નિકાલ જ ના થાય ફાઇલ નો જલ્દી નિકાલ ક્યારે થાય કે જયારે તમે એમાં રિલેટિવ અને રિયલ જુઓ એમની અંદર શુદ્ધ આત્મા જુઓ તરત જ ફાઇલ નો નિકાલ થઈ જાય પણ તમે જ્યાં સુધી સંબંધ ભેગા કર્યા કે ત્યાં વાઇફ છે 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 ભાઈ જ્યાં સંબંધ ચાલુ થઈ ગયો વ્યવહાર ચાલુ થઈ ગયો ત્યાં તો પ્રેમ જેવી વસ્તુ જ નહીં અને ત્યાં ફાઇલ નો નિકાલ જ ના થાય અથડામણ જ થયા કરે કારણ કે એ પ્રેમ કઈ જાતનું જોયા કરે કે ભાઈ આ સંબંધ પૂરતું આપણે એવું ખુલ્લું કરીએ વ્યવહારમાં તો બધા લોકો કે આ તમે શું બોલો છો આટલું બધું લગ્ન કરી આવ્યા અને આવું બધું સરસ અમારે એકબીજા સાથે ચાલે છે આમ છે તેમ છે તમે કહો છો ઘાટ સંબંધ છે હસબન્ડ વાઇફ નું એટલે કેટલું શોખ લાગે

क्या है प्रेम नथी या तो ज्ञानी पुरुष सिवाय दादे खुल्लू करी दी तो ज्ञानी पुरुष सिवाय क्या है प्रेम तब ने जुवानु मरे नहीं हम्म बरोबर चल हाँ समझाइ समझाइ सर जय सचिदानंद जय सचिदानंद जय सचिदानंद पूजो पूजो दीपकानंद जी हाँ बोल जो बोल जो हाँ जी तो आ बुक नंबर फिफ्टी फोर आज और आ तारी पानु सिक्सटी टू तारीख एक एक इक्यासी एटी वन दादा दरबारे नीचे पेज ट्वेंटी नाइन ऑफ फोर्टी सिक्स बोल दो हाँ जी साहब ऊपर से चौथो पैरेग्राफ क्या मो मो इसे बेबंद करो स्टार्टिंग पॉइंट ओके बोल जो बोलो, बोलो। કેશવાનંદજી સાહેબ અહિયાં દાદા ભગવાન કે છે કે મોહ એટલે બેભાનપણું આકર્ષણ વિકર્ષણ ને અપાકર્ષણ એ બધું મોહ ને લીધે જ છે તમારી જાગૃતિમાં જે થાય તે ડિસ્ચાર્જ અને જાગૃતિમાં ના હોય તે ડિસ્ચાર્જ તમે થોડુંક સમજ આપો ને હા બઉ સરસ બઉ મોટું પ્રશ્ન પૂછ્યું તમે આ દાદા કે છે ને મોહ ને લીધે જ બધું અટકી ગયું છે નહી તો મોહ ના હોય ને તો શું ક્યારે કે મોહ એ ભગવાન માં રાખીવો જ્ઞાની માં રાખીવો તો સીધો મોક્ષે પહોંચી જાય દરેક દરેક પેલું સુખ મળતું નથી બહાર ની ચીજો માંથી જ મોહ મોહ એવું થઈ ગયું છે કે બહાર ની વસ્તુ માંથી ખોતખોળ કર્યા કરે છે મોહ એટલે બેભાનપણું હવે આ આ જે વસ્તુ છે ને બહુ મોટી વસ્તુ છે દાદાએ આપેલી આ દાદા જોતા હતા અમે બધા નવા નવા મહાત્મા હતા ને એટલે એક બે યાત્રામાં ગયેલા આ હું વાત કરું છું આ શબ્દ એટલે જ નથી કે તમે તમને ક્યાં છો હવે અમે અમે દાદાની સાથે યાત્રામાં ગયેલા સમીર શિખરની યાત્રામાં તો શું હતું અમે જે છોકરાઓ હતા ને અમને દાદા સિવાય કશું દેખાતું નહોતું અને અને અમે હરદ્વાર ગયા હોઈએ ને કે બધા ચાલીસ મહાત્મા હતા તો એક એક પ્રકૃતિની વાત કરું છું કોઈ કોઈના માટે આમ ખોટું બોલવાની વાત નથી કરતો કે એના માટે આ સમજવા પડતી તે અમે બધા છે ને આખો દિવસ દાદાની પાછળ પડ્યા રહીએ અમને બીજું કોઈ હોશ જ નહીં જે જગ્યાએ દાદા બેઠા હોય ને અમે એમની સાથે બેસીએ પછી આખા સિટીની અંદર અમારે પેલું દાદાને આખા સિટીમાં દાદા કે ચાલો ખુરશીમાં બેસાડીને આખા સિટી માં ચાલો દર્શન કરતા જઈએ સ્ટેશન પછી દુનિયા કે આંગન મેં આ પરમાત્મા સાક્ષાત રે સચી આઝાદી ભીતર કી સબકો દેતે આપ રે આ મેં ગાથા નીકળતા હતા બરોબર તો પછી જયારે આ ફ્રી ટાઈમ મળી જાય ને તો અમે તો આખા સિટી સિટીમાં લઈને જતા રે તો પછી લેડીઝ લોક ની વાત કરે તો એક લેડીઝ નું બહુ મોટું પ્રોબ્લેમ થયેલું હતું મહાત્માનું તો એ કઈ હરિદ્વાર જોઈએ ને તો અહિયાં તો ચાદરો બહુ સરસ મળે છે અને સરસ છે છે તો કઈ અમે વાગે દાદા દાદા જોડે સાથે ગાતા જઈએ છીએ દુનિયા કે આગન મે આવે એટલે અમે તો ખુશ કે અરે ભગવાન કે દર્શન હો ગયા દુનિયા કે દર્શન કરાતી દાદાજી કોઈ અમે કુર્સી ઉઠાવે તો આમ આટલી ઇતના આનંદ આવે કે પૂછો નહીં કે ભગવાન કોઈ લે કે ચલતે પાતળી ઘડી થી કેટલી બધી લેડીઝ આમ જે સિટીમાં જાય ને તો કે અહીંયા બહુ સરસ મળે છે ચાદર બહુ સરસ મળે છે પર્સ જ ભૂલી ગયા ત્યાં બધા પેલા મોહ માં આવે ને બધું અને એમાં બધા એના ઘરેણા પડ્યા હતા અને શું શું બધું પડ્યું હતું અને વાતમાં પછી ત્યાં ઠાકુરભાઈ એમના સાથે જોડે હતા એ જે જે સીટ પર જે બધા નું નંબર લાગ્યું હોય ને તો એકબીજાની કાળજી કર્યા કરે તો ઠાકોરભાઈએ ત્યાં જોયું કે આ તો ચાદર લઈને નીકળી ગયા તો એની પર્સ ત્યાં મૂકી દીધી એને પર્સ દબાવી મૂકી રાખી કે હવે ઉજ્જૈને એને જરા બતાડીશ કે ત્યાં ગઈ એ જયારે ટ્રેનમાં બેઠા ને અમે તો બધી યાત્રા કરી કરીને આવ્યા ટ્રેનમાં બેઠા તો એનું મોડું એકદમ ચડેલું કે મારી પર્સ ક્યાં રહી ગઈ હવે ગાડી ઉપડવાની તૈયારી થઈ ગઈ હવે ગાડી ઉપડવાની તૈયારી થઈ ગઈ એના બધા લેડીઝ લોકો તો નોર્મલી જે બધા ઘરેણા હોય ને તો જોડે લઈને ફરે કે ટ્રેનમાં મૂકી ના દે પાછળ કે કઈ લઈ ના જાય તો એક બધા ઘરેણા પડ્યા હતા મારી કેશ દસ હજાર આ બધું કે આ તમારી પર્સ રહી ગઈ હતી કે આ તમે તમે જાણી જોઈને મને હેરાન કર્યા અરે હું તો લઈ આવ્યો મને ખબર પડી કે તમે કારણ કે જોડે જાય ને બધા મહાત્મા તો ઠાકોરભાઈ થોડી બહુ મસ્તી વાળા તો એને છે ને ઠેર સુધી એને થોડા સાવચેત કરાવ્યા કે આવું બધું મો હોય કે બધી ખબર જ ના પડે બેભાન બેભાનપણું હાથમાં શું છે દાદા જોડે બેઠા છે ભગવાન જોડે બેઠા છે કઈ ભાન જ નહીં આ મો બેભાનપણું કરી નાખે બધું હોશ જ ઉડાડી દે આખું ચિત્ત મન બુદ્ધિ ચિત્તહંકાર આખું મોમાં પરિવર્તન થઈ જાય એની બીજું કશું દેખાય જ નહીં કે આ વસ્તુ મને ગમે છે આ વસ્તુ ગમે અરે ભગવાન જોડે બેઠા છે ચૌદ લોક નાથ આપણે યાત્રા પર ગયા છે આ તો એક દાખલો આપું છું આપણે છે ને દરેક ને રસ્તામાં ગયા કોઈ મોલમાં ગયા ક્યાંય જોયા બે મિનિટ કઈ વસ્તુ ગમતી જોઈ નથી આખું ચિત્ત ચોટી જાય અને પછી ગમતી વખતે બી એ ડ્રેસ દેખાયા કરે જ્યાં સુધી લઈ ના આવે ને ત્યાં સુધી છોડે નહીં આ બહુ બેબાન પણ હું અને વારે ઘડી બેબાન પણ શા માટે કે દાદા એ આટલું બધું ખુલ્લું કરીને આપ્યું છે આત્મા તરફ આપણે આખો દિવસ જોવાનું છે આત્મા તરફ મન બુદ્ધિ ચિત્તા નું બધું એમાં વલણ હોવું જોઈએ આત્માનું પરમનન્ટ સુખ જે કોઈ કાળે આપણે સાંભળ્યું નથી કલ્પનામાં નથી આવ્યું અવ્યક્તવ્ય છે એવી આત્મા અમને દાદાએ આત્મા આપેલી છે જે પરમનન્ટ સુખ છે એ સુખ જે આવ્યા પછી જતું નથી તેમ છતાં મોહ ત્યાં લઈ જાય છે મોહ લઈ જાય છે ત્યાં વારે ઘડીએ લઈ જાય છે અને બેભાન કરી નાખે છે બરોબર બરોબર એટલે આ બાબી બેભાનપણાની વસ્તુ યાદ આવી ખુશ ના રહે કશું નહીં છોકરા છોકરી બાજુમાં ભૂલી જાય ને ઘણી વખત એ તો એવું બી જોયેલું છે મારા ભાઈ સાથે એક બનાવ બનેલું એ કઈ વસ્તુ લેવા ગયેલા હશે હસબન્ડ અને વાઈફ અને એના પર એ જમાનામાં સ્કૂટર ચલાવતા હતા તો ભાઈ છે ને વાત કરતા કરતા ત્યાં સ્કૂટર પર બેઠા એમને એવું લાગ્યું કે ભાભી ત્યાં સ્કૂટર પર બેસી ગયા આમ કરીને એ વાતો કરતા કરતા સ્કૂટર ઘર ઘેર સુધી લઈ આવ્યા અને ભાભી ત્યાં રસ્તા પર રહી ગયા

અરે આ વસ્તુ આવી છે કઈ ખબર જ ના પડે કઈ ક્યાંનું ક્યાં પોચી જઈએ એવું છે આ બધું ચક્કર અરે આખો વખત એમાં જ ચિત્ર રચ્યા આ મને કામ લાગશે આ મારા માટે સારું છે આ મને ગમે છે આ મેં પેલા ત્યાં જોયું તું બહુ સરસ લાગતી હતી ડ્રેસ આમ તેમ બધું આખો દિવસ ચિત્ત આમાં હોય આત્મામાં હોય જ નહીં એટલે દાદા આટલું બધું હંટર માર્યું છે બેભાનપણું મો એટલે શું બેભાનપણું કઈ ખબર જ ના આવે હવે આત્મા 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 પ્રાપ્ત થયા પછી કેટલી બધી જાગૃતિ હોવી જોઈએ બોલો બાકી સંસારના લોકોને તો એવું જ છે આ તો દાદાએ અમને સાવચેત કર્યા કે પછી અમને જાગૃતિ આવે છે આ તો દાદા બહારના લોકો માટે કે છે જેને હવે વિજ્ઞાન મળ્યું નથી પણ આપણીમાં બી અંદર એ હજુ મોહ જે ભરેલું છે ને એ જે ખરું સુખ આવા નથી દેતું કારણ કે આમાં

ના હોય એટલે ત્યારે આપણે બધી ખબર પડે છે કે આ મો છે આ શું છે બાકી તો બધું પેલું તો બંધ જ થઈ જાય કશું દેખાય જ નહીં સવારથી સાંજ આમાં જ રચ્યો પચ્યો રે તમે નોર્મલી તમે જોઈ લેજો અમે તો ઘણું બધું જોઈએ ને બાર બધું લોકો કઈ જરૂર હોય ને વસ્તુ પણ આમ જોઈએ ને એટલું બધું કઈ બી સ્ટોલ પર કોઈ ઉભા હોય ને કલાક સુધી એમની જોડે વાત કરે આ આ કેવી રીતે છે આ કેવી રીતે છે આત્મા ભાતમાં બધું ભૂલી જાય ભૂલી જવાય કેટલી બધી અજાગૃતિ અમે તો એવું વૈરાગ જેવું લાગે કારણ કે અમને મોક્ષ નું પેલું મળી ગયો છે પણ તમે સંસાર વાળા જોડે બીજા સાથે કોઈ દિવસે જાઓ છે જ્ઞાન ના મળ્યું હોય તો તમને એવું થાય કે યાર હું આવીને ક્યાં ફસાઈ ગયો એક તો એટલા બધા પ્રશ્ન પૂછે ને કે અમને કઈક હાથ જોડી કે અમે ભાગી અહીંયા એના કરતા આત્મા માટે આટલા પ્રશ્ન પૂછ્યા તો મોક્ષ મળી જાય અત્યારે એવું થયા કરે આ કઈ ફેબ્રિક છે આમાંથી શું થાય છે આ કેટલો વખત ચાલશે આની ગેરંટી કેટલી છે જેટલા બધા પ્રશ્ન પૂછે છે એક વસ્તુ લેવા માટે સરસ અને પેલું હતું હું અમે વેરા અમને તો એવું દેખાતું હતું કે દાદા ને દાદા શું તમને શું લાગે છે કે દાદા ને એ ક્લાસ કોન્ટ્રાક્ટર એ જમાના દાદા કેતા કે અમે ગાડીઓ અને આ બંગલા ખરીદી શક્યા હોત અમારા માટે વસ્તુ ન હતી બહુ જબરજસ્ત મોટા કોન્ટ્રાક્ટર હતા તો પણ કોઈ દિવસે તમે મામાની નકશો જુઓ ને તો નું કે કેવી રીતે કોઈ સુખ ખોડવાની વસ્તુ ના કરી હોય દાદા કે અમે એ ભાડાનું મકાન હતું ને એમાં અમે ખીલી નહીં લગાડે તમે વિચાર કરો કે અહીંયા કોઈ પેન્ટિંગ લગાડો અમે ઘર બનાવીએ છીએ તો હજાર તો ખીલીઓ મારી કે અહીંયા પેન્ટિંગ લાગશે અહીંયા આ લાગશે અહીંયા ક્યાં લાગશે પેન્ટિંગ પડી જશે અથવા ગ્લાસ તૂટી જશે તો માર્કેટમાં જવું પડશે ગ્લાસ લગાડવા પરેશાન થઈ જશે દાદા ને આવી બધી વિકરાળતા સંસાર બહુ દેખાતી હતી હું ક્યાં બાંધુ એના માટે મને ડ્રાઈવર રાખવું પડશે અને પછી ઘસારો થશે તો પછી કોણ લઈ જશે એટલે આટલી બધી વિકરાળતા દાદા ને હાજર થઈ જતી હતી અને અમારે તો ગાડીમાં લેવા જઈએ ને તો પચાસ તો એના પેલા એ પૂછીએ કે આ ફંક્શન કેવું કરે છે એ મેં જોયેલું એક વખત ચાર પાંચ કલાક સુધી તો એના ફંક્શન સમજવામાં લાગતો હતો અને એ ગાડી લઈને બહાર આવે ને તરત જ એક્સિડન્ટ થાય એવા બનાવ બનેલા એને બધી બધી ભ્રમણાઓ ઉડી જાય હવે તો નવી ગાડીમાં એક્સિડન્ટ થઈ ગયો હવે તો આ ગાડી વેચી નાખવી પડશે કારણ કે આ હવે આ પનોતી લાગી છે આ ગાડીમાં બી ચાલી વિકરાળતા છે સંસાની એ ગાડી લેતા તો એકદમ નીકળી જાય છે બધા એડવાન્સિસ આપો પછી આ કરો ઇન્સ્યોરન્સ કરાવો પછી આરટીઓ માં જઈને એની બધી ફીસ ભરો અમે ગાડી લેતા તો અમારે એવું આવતું તો સાબ આ શું છે બધું એટલે અમે ગાડી લીધેલી તો બાર વર્ષ પંદર વર્ષ સુધી ગાડી અમે વેચવા જ નથી જતા એ ચલાવ ચલાવ શા માટે કેટલી કેટલી બધી મુસીબત એટલે સંસારમાં તો ઉડતા બેઠતા તમને છે ને વૈરાગ જ આવે પણ જો તમને જ્ઞાન મળેલું હોય તો સમજ મળેલી હોય બાકી જો બહારના સંસારો ને સાહેબ એ ગાડી લેવા માટે તો દસ 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 ગાડીની તો ટ્રાયલ્સ લે છે પેલા

અચ્છા બરોબર બહુ સરસ બહુ સરસ હવે આ આ તો તો એક જોડો મને જ દાદાનું એટલે એની એની બહુ મોટી હિસ્ટરી છે હવે દાદાનું જોડો એટલે શું દાદાનું દાદાની કઈ બી વસ્તુ હોય ને હા તે એ અમારા માટે શું છે કે એ જેવું ભગવાનની ઓળખાણ પડી ગઈ હોય કે આ સાક્ષાત પરમાત્મા છે તો એ દાદા કઈ શર્ટ હોય કે મોજો હોય કે જોડા હોય અને દરેક વસ્તુ આમ એવું થાય કે સ્પર્શ કરીએ અમારે એની સેવા મળે ને તો અમને સવાલો અમે ધન્ય થઈ જઈએ આખો દિવસ અમારા આપતા પુત્રો ને તો બહુ આ ચાલતું હતું કારણ કે આપતા પુત્રો ને છે ને એક વસ્તુ હતી કે ગયા ભાવનું દાદાની સાથે કઈ એવું ઋણાનું બંધ હશે કે કઈ એવું હશે કે દાદા માટે તો એટલા બધા તોય અમને બધાને આજ દિવસ સુધી બી એવું લાગે છે કે અમે દાદાને ઓળખી શક્યા નહીં અને અમને દાદાને બરોબર ટાઈમ નહીં મળ્યો અમને નહીં તો એવું જ લાગે કે મને તો સ્ટાર્ટિંગમાં એવું જ થતું હતું કે દાદા તમે જયારે ગયા તો અમને બધાને જોડે કેમ ના લઈ ગયા અમને એવું એવું વૈરાગ આવતું હતું કારણ કે દાદા સિવાય અમારે બીજું ક્યાંય આમ ગમતું જ નહોતું વૈરાગ જ આવે ઘર જવાનું નહોતું ગમતું અને એવું થાય કે ઘરે જવું જ નથી અમારે તો ઘરેથી બોલાવા આવતા હતા કે ભાઈ શું થઈ ગયું છે ઘર બાર છોડી દીધું છે કે શું કે અમારે શું ઘર આવીને કરવાનું ઘરમાં તો જઈએ તો બધા બધા કસાયો જોઈએ આ બધા હોય જયારે એક દાખલો નહીં આપેલો કે ભાઈ આ તમે કેમ નથી પહેરતા કે મેં મારા બાપ ને જોઈ લીધેલું ને બહુ થઈ ગયું દાદા મને પહેણવું નથી એવું થતું તું તો દરેક ના ઘરમાં તો એવું જ હોય ને બીજું શું હોય જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી બધું આવું જ હોય વૈરાગ જ આવે એટલે અમને એવું થાય કે અમે દાદાને છોડીને ક્યાં જઈએ નહીં પછી દાદાના રૂમમાં ખૂણામાં પડી રહી ને તો ચાલે દાદા નું બુટ પોલિશ કરવાનું મળે ને તો ચાલે ગમે તે સેવા મળે પણ દાદા ની મળે જે દાદા એ કોઈ નું અહંકાર કાઢવા માટે જે પીઠ પર જોડો માર્યું અહંકાર બધું જતું રહ્યું પછી તો બધા મહાત્માઓ દાદાની પાછળ પડી ગયા કે દાદા અમારે બી અહંકાર છે કારણ કે એક વસ્તુનું કોઈનું કલ્યાણ થઈ જાય તો બીજા મહાત્મા કાચા નહીં બધા મહાત્મા બહુ

જો એને થાય છે તો આમ અંગૂઠા પકડાય અને પછી જ્યાં સુધી દાદા પછી તો દાદા ઘણી વખતે સત્સંગ પણ ચાલુ થઈ જતો તો અમે પકડીને જ બેઠા રહેતા પછી થોડા વખત પછી ક્યાં બેસી જ બેસી જ બેસી જા દાદાની આજ્ઞા સિવાય અમે હાલતા નહોતા હમ મને શું ખબર કે દાદા શા માટે આટલી વાર સુધી અંગૂઠા પકડાયા હોય અને જે દિવસે જેનો નંબર લાગે ને એનો અહંકાર ગયો ભલે દાખલા તરીકે બી પકડીને રાખે થઈ જાય જે સામે આવ્યો એનો અહંકાર ગયો જેના પર માથા પર ટપડી મૂકે ને બૂટ મારી દે એટલે એમનું કામ થઈ ગયું એટલે આ દાદા નું બુટ તો બહુ કબાલ કરેલું પછી તો પડાપાડી થઈ ગઈ દાદા એ પછી એ હિન્દુસ્તાનમાં શરૂ કર્યું તો પછી અમેરિકા સુધી પહોંચી ગયું અને અમેરિકા તો મહાત્માના બહુ પાકા એટલે લેડીઝ હોય કે જેન્ટ હોય બધા બધાએ દાદાના બધા દાદા કે મારા હાથ દુખે છે હવે બંધ કરો દાદા કે કેટલા બધા મારે મારી આટલી તાકાત નથી બહુ એટલે મારે બંધ કરો પણ ધીરે ધીરે જે દિવસે જેનો નંબર લાગ્યો અને જેનો અહંકાર જવાનો હતો બધાના હળહડાટ અહંકાર કાઢી નાખેલા એટલે જોડા તો દાદાના કમાલ ના હતા દાદા કે કે જે વસ્તુ દાદાને ને સ્પર્શેલી હોય ને હા એ વસ્તુ તો ગમે તે કરી નાખે જોકે બેસી દાદા એ કહ્યું કે જ્ઞાની પુરુષો કરી શકે પણ આ દાદાની સહજ પ્રકૃતિ હતી આરપાર જાણતા હોય ગમે તે આવો મોટો બિઝનેસમેન હોય ને આમ પકડીને કઈ જૂતો ના મારે બરોબર એને દાદા ની સમર્પણ હોય દાદાને રોજે પ્રાર્થના કરતો કે હે દાદા ભગવાન આ મારો અહંકાર કેમ નથી જતો આમ અંદર થી અંદર બહુ પીડા થતી હોય એમને કે તે દિવસે દાદાને ખબર નહીં હાથમાં બૂટ આવી ગયો અને અને એટલા મારેલા કે પૂછો નહીં અને ધીરે નહોતા મારતા દાદા ધીરે મારે ને તો બધાને એવું લાગે કે હજુ અહંકાર ઘર કરશે પણ એવું જોરથી મારતા હતા ને કે આમ બૂમ નીકળી જાય ફોર્સ અને જેથી કરીને બધા હળહળાટ બધા અંદર અહંકારો ભાગી જતા હતા પણ એ દાદાના તો એવા ગજબના હતા કે એક વખત જયારે દાદાનું ફ્રેકચર થયેલું ને અડવા જ નહોતા મળ્યો નું ફ્રેકચર થયું તો દાદા એ કહ્યું કે ચાલ તું પેલું મારી માફ કરીને મારો જૂતો બનાવી લાવ હું હર મને ખબર છે કે વડોદરામાં એક જગ્યાએ ત્યાંથી દાદા કાયમ જૂતો બનાવતા હતા તો એ જોડો હું બનાવીને લઈ આવ્યો સૌથી પેલા દાદા પૂછે કેટલામાં પડ્યું કેટલી કિંમત થઈ આમ થયું અચ્છા પૈસા તે ભર્યા મેં ભર્યા આ વખતે ના નહીં મેં તો દસ વખત ટ્રાય કરેલું કે ભાઈ દાદા માટે કઈ ને કઈ ખર્ચો કરું તો મેં દાદા ને કીધું દાદા આ વખતે તમે ના કેશો કે રસિકભાઈ પાસેથી પૈસા લઈ લે જઈને કારણ રસિકભાઈ ને ત્યાં રહેતા હતા અને રસિકભાઈ તો એમના ઘરના તો ત્યાં જ બધું સિસ્ટમ ચાલતું હતું તો મેં દાદાને કહ્યું દાદા આ વખતે બને છે ને આ જોડાનું જે મેં બનાવીને લાવ્યો છું ને એ દાદા તમે મને ખર્ચવા દો પ્લીઝ મને દાદા મારી બહુ ખુબ ભાવના છે જયારે બી મેં દાદા ના પાડતા હતા પૈસા પાછા લઈ લે આમ કરી લે ટેક્સી ભાડું કેમ આપ્યું કોને પૂછી ને આપ્યું પાછું આપી દે ગમે ત્યારે ભી પછી દાદા કહ્યું કે આની એક ભાવના છે તો પછી દાદા કહ્યું કે ચાલો કઈ વાંધો નહીં ચાલ તું ચાલો કઈ વાંધો નહીં તું પહેરાવી દે હવે એમ કરો એ જે શૂ હતું ને દાદાનું હા એ ટેમ્પરરી હતું કારણ કે દાદાનું જે પેલું પેલું ફ્રેક્ચર થયેલું ને તો એ પેલું પગ મોટું થાય ને તો ધીરે 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 પેલું લેવલ પર આવે પણ હવે તો ચાલવાનું શરૂ કર્યું તો એ ટ્રાયલ શું હતું ટ્રાયલ ટ્રાયલ બુટ હતું અને એના પછી જયારે ફાઈનલ થઈ જાય ને પછી ડોક્ટર કે પછી હવે તમે દાદાનું હવે ફાઈનલ શું બનાવી લો તો એ દાદા એ ત્રણ ચાર મહિના પહેર્યું હવે ત્રણ ચાર મહિના પહેર્યા પછી પછી દાદાનું પરફેક્ટ તૈયાર થઈ ગયું અને શરૂ થઈ ગયું અને દાદા જે પગમાં થોડું ડિફરન્સ હતું ને એ એકદમ લેવલ સુધી બની ગયું અને એક થોડું પ્રોપર શું બનાવી લીધું હતું દાદાની ફાઈનલ સ્ટેજમાં હવે દાદા નું જુઓ દાદાની એ બધું જુઓ જાગૃતિ જુઓ અને બધું નું આખું દાદા ને ખબર હતી કે આ કેશવે છે હવે જે હવે દાદા એ ઠેઠ સુધી આખું જીવન એક મહાત્મા પાસેથી એક રૂપિયો લીધેલું નહીં અને છેવટે જે બુટમાં પૈસા ખર્ચેલા એ બી મને પ્રસાદી પાછા આપી દીધા

એ જોડાની તમે જે વાત પૂછી ત્યારે યાદ આવી કે કેવી રીતે દાદા શ્રી આ જગતમાં એક મહાત્મા એક જગતમાં કોઈની પાસેથી બી એક રૂપિયો લીધેલા મારા મધર ફાધર એક વખત ધોતીઓ ને પેલું શર્ટ બનાવીને લઈ આવેલા ને તે ના લીધેલું ધેટ વોઝ સ્ટાર્ટિંગ અને એ આમ કરીને પ્રસાદી કરીને આપી દીધી કે આ તમારા ઘરે રાખજો અમે કોઈની વસ્તુ લેતા નથી બોલો કેવા દાદા હતા કેવા દાદા

આપાપ જ કર્યું આખું જીવન મોક્ષ દાન જ આપાપ કર્યું બધા જે કોઈ બી મળે એમને કઈ વ્યવહારિક તકલીફ હોય તો સમાધાન કરેલું ઘરમાં તકલીફ હોય હસબન્ડ વાઈફ ની તકલીફ હોય બાળકોની તકલીફ બધા નું ચાર ચાર કલાક બેસીને રૂમ માં બેસીને એનું સમાધાન જ કરતા રહ્યા આખું જીવન કોઈની થી કોઈ બી અપેક્ષા લીધેલી નહીં અને દાદા ને પધરામણી કરાવી હોય ને તો એ હાથ જોડવા પડે દાદા આવો ને દાદા કે આવીશું આવીશું જયારે ટાઈમ થશે કારણ કે દાદાને તો એક જ છે કે મહાત્મા સાથે સત્સંગ કરવાનો આ પધરામણીમાં બધાને ત્યાં જમવાનું જાય આ જાય એ બી દાદાને પરવશતા લાગે પણ કોઈનો બહુ ભાવ થઈ જાય ને તો પછી પધરામણી કરવા બી જતા હતા એનો એનો સમાધાન થાય મહાત્માઓ ખુશ રહે મહાત્માઓને કેમ કરીને દાદા દાદાને બોલાવે ને બધા મહાત્મા બહુ ખુશ થાય કે દાદા મારા ઘરે આવેલા અને એ યાદમાં જ આખું જીવન એમનું નીકળી જાય અને એવા ભાવ વાળા અને ભક્તિ વાળા મહાત્મા પાસે તો દાદા દોડી દોડીને જતા હતા

આમ કરતા કરતા તો કેટલા વર્ષો નીકળી ગયા ત્યારે એક વખત કોઈ એ જગ્યાએ ત્યાં સત્સંગ થતું હતું ને તો વર્ષો પછી દાદા યાદ આવ્યું કે પેલા બેન રહે છે એ મને વારે ઘડી કેતા માટે પછી દાદા તે દિવસે ગયું કે ગાડી આ બાજુ આ ગલીમાં કરો આ બાજુ બેન રહે છે પેલા અને ત્યાં જઈને સડનલી દાદાને દાદા એ સરપ્રાઈઝ આપી દાદા કે અમે એક વખત પ્રોમિસ કર્યું હોય ને આવીશું આવીશું એટલે આવીશું પણ હજુ એનું પાક્યું ના હોય હજુ એનું ભાવ પકડાયું ના હોય અમને તો અંદર ખાને કઈ ખબર નહીં કે કયા કારણસર એ મુહૂર્ત નહોતું નીકળતું અમે તો સાંભળીએ જોડે બેઠા હોય એટલે દાદા ભાવ જોતા ભક્તિ જોતા કે ભાઈ એની ભક્તિ શું શું છે છે ભાવ દાદા માટે એમની ખેંચ શું છે અને આ ભક્તિ જ મોક્ષે લઈ જાય દાદા કે એવી ભક્તિ થઈ જાય ને સીધું લઈ જાય દાદા પણ કોઈનું પ્રોમિસ દાદા એ થોડ્યું નહી બધાને ભાવથી બધાને એક એક મહાત્માને એને જે જોયતું તું બધું આપી દીધું અને આવા જ્ઞાની પુરુષ અજોડ પુરુષ કલ્પનામાં નથી આવતું વારેગડી એવું થાય કે બસ એમની વાતો જ કર્યા કરી જય સચિદાન જય સચિદાન ખુબ સરસ જય સચિદાન જય સચિદાનંદ દુર્જનો ના ફૂલ હાર નીચા ઘસડી જાય

એનું નામ મોટામાં મોટો ચમત્કાર બઉુલ વંડરફુલ એ દાદાની બહુ કરામત એટલે કે જ્ઞાનીઓની દ્રષ્ટિ કડવી મનુષ્ય બુદ્ધિમાં આવે જલ્દી બિલકુલ ના આવે Její svidáně naprosto smětě, je tři mandrábola, jo, vědu dívání, poloček, Namo vitrāgai. Namo vitrāgai. Namo arihanṭānam. Namo arihanṭānam. Namo siddhanam. Namo siddhanam. Namo ayaryānam. Namo ayaryānam. Namo vajjānam. నమోం నమో స్వ సాహుణం నమో స్వ సాహుణో పంచన ముక్ పంచుకారో పవసన స్వ పవ్ పను మంగ్లాణం చ సవేసి మంగళాణం చ సవేసి పడమం హవై మంగళం पडमं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द जय सच्चिदानन्द